નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ઇંગ્લિશ સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર પહેલું Q4 ક્વેશ્ચનની વાત કરવાના છીએ. તો મિત્રો, જે ઇંગ્લિશની નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે ધોરણ 8ની, એનો આપણો એ પહેલો યુનિટ છે Q4 ક્વેશ્ચન. એનું આપણે આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, અહીંયા સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને બીજું, મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તો તરત જ તમને તેનો ખ્યાલ આવે. તો શરૂ કરીએ. આપણે પહેલો યુનિટ છે ધોરણ 8નો, પહેલો યુનિટ Q4 ક્વેશ્ચન. તો આ રીતની એક્ટિવિટી પહેલી આપી છે, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીંયા આ ડાયલોગ વાંચી અને તમારે અહીં પાછળ ટેબલ આપેલું છે એને કમ્પ્લીટ કરવાનું છે. તો આ રીતના દરેક ડાયલોગ તમે ધ્યાનપૂર્વક વાંચી લો. હવે અહીંયા જે આપણું ટેબલ છે એને આપણે પૂર્ણ કરીએ. હવે જે આપણે ડાયલોગ વાંચ્યા એના આધારે, પહેલું ડેટ ઓફ બર્થ, તો 19 સપ્ટેમ્બર 1965 છે. પ્રોફેશન ફ્લાઇટ એન્જિનિયર. કન્ટ્રી તો ઇન્ડિયા, INDIA. વર્ક એટ નાસા. ગ્રેજ્યુએશન ફ્રોમ તો ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બર્થ પ્લેસ ઓહિયો. ઇન્સ્પાયર બાય તો કેનાથી પ્રેરણા મળી છે, મહાત્મા ગાંધી. બરાબર છે. સ્પેશિયલ આઇટમ સી બ્રોટ વિથ હર ડ્યુરિંગ હર ફર્સ્ટ સ્પેસ જર્ની. બરાબર છે. તો ભગવદ્ ગીતા એ સ્મોલ આઈડિયલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રાઇટન ઇન હિન્દી બાય હર ફાધર. તો આ રીતનું તમારે ટેબલ પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી પહેલી બી આવે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ. તો કે અહીંયા જે બ્રેકેટમાં શબ્દ આપ્યા છે એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો આ રીતની તમારે મિત્રો ફકરો છે એ પૂરો કરવાનો છે. આપણો ફકરો આવશે, રાજીવ હાઈ દિશા ગુડ મોર્નિંગ, દિશા ગુડ મોર્નિંગ, વી હેવ અ વીક હોલિડે, વોટ ઇઝ યોર પ્લાન. રાજીવ, આઈ વુડ વિઝિટ સમ હિલ સ્ટેશન. દિશા, વાવ. તો મિત્રો આ રીતનું છે આપણે, વિચ પ્લેસ વિલ યુ વિઝિટ. તો આ રીતના તમારે બ્રેકેટના ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરી કરવાની છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 1C, બરાબર, એ જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને તમારે અહીંયા આ ડાયલોગ છે એ પૂરો કરવાનો છે. અજય, ટુડે માય મમ્મી બ્રોટ મેંગોઝ. ભાવેશ, આઈ લાઈક મેંગો વેરી મચ. અજય, આઈ નો ધેટ એન્ડ ધીઝ આર ફોર યુ. ભાવેશ, વાવ, થેન્ક યુ, આઈ વિલ ઇટ ઓલ ઓફ ધેમ. અજય, આઈ હેવ સમ થિંગ ઓફ ફોર યુ. ભાવેશ, વોટ્સ ઇટ. અજય, અ બંચ ઓફ ગ્રેપ્સ. ભાવેશ, ઓકે, બટ ડોન્ટ લાઈક ગ્રેપ્સ. અજય, ઓકે, હિયર ઇઝ બ્રેકેટ્સ ઓફ એપલ. ભાવેશ, થેન્ક યુ સો મચ. તો આ રીતનો તમારે ડાયલોગ છે પૂર્ણ કરવાનો છે. ત્યાર પછી એક્ટિવિટી બીજી આવે છે, રીડ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચી અને ફકરાના આધારે આપણે જવાબ આપવાના છે. હુઝ આર ફ્રેન્ડ્સ, હેતલ એન્ડ રીટા આર ફ્રેન્ડ્સ. વોઝ બર્થડે ઇઝ ટુડે, તો હિઝ રીટાસ બર્થડે ટુડે. વેન વિલ હેતલ ગો ટુ રીતાસ હોમ, સી વિલ ગો ટુ ધેર ઇન ધ ઇવનિંગ. તો આ રીતના તમારા પ્રશ્નના આધારે એમના જવાબ લખવાના છે. ત્યાર પછીની એક્ટિવિટી આવે છે, બીજો ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. રમાકાંત વિલ ગો ટુ જામનગર. તો ક્વેશ્ચન, હુ વિલ ગો ટુ જામનગર.
તો આન્સર આપણે લખ્યો છે રમાકાંત વિલ ગો ટુ જામનગર. વાય ટુ ગો ટુ વાય ટુ ગો જામનગર. રમાકાંત કઝિન મેરેજ. વેન વિલ હી ગો ફોર મેરેજ? હી વિલ ગો ફોર મેરેજ ઓન સન્ડે. ત્યાર પછી ત્રીજું આવે છે જય વિલ ગો ટુ અહેમદાબાદ ટુમોરો. હી વિલ વિઝિટ ધ સાયન્સ સિટી. હી વિલ ગો ધેર બાય ટ્રેન. હુ વિલ ગો ટુ અમદાવાદ? જય વિલ ગો ટુ અમદાવાદ. વેર વિલ હી વિઝિટ? હી વિલ વિઝિટ ધ સાયન્સ સિટી. હાઉ વિલ હી ગો? હી વિલ ગો ધેર બાય ટ્રેન. માહિતી મળવા માટે ડબલ્યુ એચ ઓ વેર વોટ વેન વાય હાઉ મેની પ્રશ્નો પૂછે છે અને તેવા પ્રશ્નોનો જવાબ આપો. તો અહીંયા તમને પ્રશ્નો પૂછ્યા છે એના આધારે આપણે જવાબ લખવાના છે. વેન વોઝ રાકેશ શર્મા બોર્ન? રાકેશ શર્મા વોઝ બોર્ન ઓન 13 January 1949. વેર વોઝ કલ્પના ચાવલા બોર્ન? કલ્પના ચાવલા વોઝ બોર્ન ઇન કેરાલા. ત્રીજું વેર વોઝ રાકેશ શર્મા બોર્ન? રાકેશ શર્મા બોર્ન ઇન પટિયાલા. ચોથું વેર વોઝ કલ્પના ચાવલા વર્ક? કલ્પના ચાવલા વોઝ વર્ક એટ નાસા. વેર વોઝ રાકેશ શર્મા વર્ક? રાકેશ શર્મા વોઝ વર્ક ઇન ઇન્ડિયન એરફોર્સ. ત્યાર પછી ત્રીજી એક્ટિવિટી આવે છે હિયર આર સમ રાઇડલ રીડ એન્ડ ટ્રાય આન્સર. તો અહીંયા મિત્રો આપણે આ રીતના આન્સર લખવાના છે. આઈ હેવ અ ફોર લેગ. આઈ હેવ બાર્ક. આઈ એમ ફેટફુલ એનિમલ. હુ આઈ એમ? તો આ પ્રાણી કયું છે તમારે ઓળખવાનું છે, તો એ ડોગ છે. એ જ રીતનું બીજું છે આઈ હેવ એ ટુ લેગ્સ. આઈ હેવ એ ટુ વિંગ. આઈ હેવ એ માય નેસ્ટ. આઈ કેન ફ્લાય. હુ એમ આઈ? તો એ બર્ડ્સ. આઈ હેવ એ ફોર લેગ. આઈ એમ બિગ એનિમલ. આઈ હેવ એ બિગ ઇયર્સ. હુ એ આઈ? તો એલિફન્ટ. ત્યાર પછી આઈ ડોન્ટ હેવ એ લેગ્સ. આઈ ડોન્ટ હેવ એ ઇયર. આઈ કેન સ્વિમ. આઈ લીવ ઇન વોટર. હુ એમ આઈ? તો એ મિત્રો ફિશ આવશે, માછલી. ત્યાર પછી આઈ હેવ એ ફોર લેગ. આઈ એમ કાર્નિવર્સ. આઈ એમ કિંગ ઓફ ફોરેસ્ટ. હુ એમ આઈ? તો લાયન. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી ચોથી આવે છે, બરાબર. અહીંયા જે આપ્યું છે એ તમારે રીડ ગીવન ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ટેક્સ્ટ વાંચી અને તમારા પ્રશ્નના જવાબ આપવાના છે. આ રીતની આખી સંપૂર્ણ ટેક્સ્ટ જોઈ લેવાની છે. ત્યાર પછી જે આપણે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આ રીતના લખવાના છે. તો અહીંયા તમે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. સાતમો છે આપણે ઓપ્શનમાંથી ટીક કરવાનું છે. પહેલાંનો જવાબ છે મિસ્ટર પરમાર આસ્ક ક્વેશ્ચન ટુ ધ પેશન્ટ. બીજો છે ગીવ રાઇમિંગ વર્ડ નાઇટ નો બ્રાઇટ, બરાબર. ત્રીજાનો જવાબ અહીં લખ્યો છે. ચોથો, પાંચમું છે એ ગિફ્ટ આવશે. છઠ્ઠામાં ટ્રુ આવશે વાક્ય. સાતમામાં એ 60 સેકન્ડ. પછી અહીંયા ઓપોઝિટ ઇનકરેક્ટનું કરેક્ટ થાય છે, બરાબર. ઇક્વિલન્સ તો અહીંયા એ લખ્યું છે. પછી આ રીતના 10-10 પ્રશ્નના આપણે જવાબ લખેલા છે. ત્યાર પછી પાંચમી એક્ટિવિટી છે, અહીંયા તમને જે નામ આપ્યું છે ગીતા એની ઇવેન્ટ આપેલી છે. તો એ ઇવેન્ટ વાંચી અને એના જેવી તમારે એક ઇવેન્ટ બનાવવાની છે. આ 26-10-2001 છે, એમાં એ જન્મિતિ અમદાવાદમાં. 11-8-2005 એની સિસ્ટર જન્મિતિ, બરાબર છે. આ રીતની તમારે ઇવેન્ટો છે એ લખતી જવાની છે. તો એના આધારે તમારે તમારી પોતાની ઇવેન્ટ બનાવવાની છે. તો યોર નેમ છે પ્રિયાંશી, ડેટ એન્ડ ઇવેન્ટ તો એની 7-7-2023 છે, એ સુરતમાં જન્મિતિ. પછી
એનો ભાઈ જન્મ તો પ્રણવ, બરાબર 2006માં. આ રીતની તમારે ઇવેન્ટ મિત્રો લખવાની છે. 11/6/2008, 15/12/2010 એમાં જે ઘટના બનેલી છે એ લખેલી છે. તો અહીંયા તમારે જે કોષ્ટક આપ્યું છે એમાં તમારે આ રીતની ઇવેન્ટ લખવાની છે. અહીંયા આઈપી છે મુજબ આ રીતની 2012માં બનેલી ઘટના અને 2014માં. તો આ હતી આપણી ઇવેન્ટ. ત્યાર પછી મિત્રો આવે છે એક્ટિવિટી 5B. તો અહીંયા મિત્રો 5B એક્ટિવિટી છે, એમાં તમને અહીંયા ફોટોગ્રાફ્સ આપેલા છે. એ ગુજરાતના 16 ચીફ મિનિસ્ટર, તો 16 જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી થયેલા છે એમની ડિટેલ છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, 11મું, 12મું, 13મું, 14મું, 15મું ને 16મું. તો આ 16 મુખ્યમંત્રી છે એમની ડિટેલ આપેલી છે. અહીંયા ફોટોગ્રાફ્સ આપ્યા છે, એના આધારે તમારે એમની ડિટેલ લખવાની છે. તો ડિટેલ કઈ રીતની છે, એમાં સરનેમ છે, સામેના પેજ નંબર 9 ઉપર તમે જોઈ શકો છો. અહીંયા તમે આ ફોટોગ્રાફ્સને આધારે સિરિયલ ક્રમાંક, પછી નેમ, વર્કિંગ પીરિયડ અને સેન્ટેન્સ. તો એનું નામ, એનો જે કાર્યકાળ છે મુખ્યમંત્રીનો એ લખવાનો છે અને સેન્ટેન્સ એના વિશે વાક્ય લખવાના છે. તો આપણે એક પછી એક જોઈએ. તો મિત્રો પહેલા મુખ્યમંત્રી આપણા છે ડૉક્ટર જીવરાજ મહેતા, એનો સમયગાળો છે અને એના વિશે અહીંયા લખ્યું છે. હી વોઝ ફર્સ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, તે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા. ત્યાર પછી છે મહેતા, બલવંતરાય મહેતા છે, એનો સમયગાળો આપ્યો છે અને એના વિશે આપણે બે વાક્ય લખેલા છે, બરાબર. ત્યાર પછી ત્રીજા મુખ્યમંત્રી છે હિતેન્દ્ર દેસાઈ, બરાબર છે. તો એનો સમયગાળો અને એમના સેન્ટેન્સ લખેલા છે. મિત્રો આ રીતના તમારે સેન્ટેન્સ લખવાના થશે. ત્યાર પછી આપણે આવે છે ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા, એનો સમયગાળો આપ્યો છે. ત્યાર પછી પાંચમાં છે ચીમનભાઈ પટેલ, એમનો સમયગાળો અને એમના સેન્ટેન્સ લખેલા છે. અને છઠ્ઠું છે બાબુભાઈ જે પટેલ, છઠ્ઠા મુખ્યમંત્રી છે, એમનો સમયગાળો આપેલો છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. આ મિત્રો આ રીતના તમે કોષ્ટકમાં એના જવાબ લખી શકો છો અહીં જોઈ જોઈને. ત્યાર પછી સાતમું છે માધવસિંહ સોલંકી, એમનો સમયગાળો અને એમના સેન્ટેન્સ લખેલા છે. પછી છે અમરસિંહ ચૌધરી, આઠમા મુખ્યમંત્રી હતા, એમનો અહીંયા સમયગાળો લખેલો છે. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આ રીતનો તમારે જવાબ લખવાનો છે કોષ્ટકમાં 16 મુખ્યમંત્રીનો. ત્યાર પછી મિત્રો આવે છે નવમું અને દસમું. નવમા મુખ્યમંત્રી છે છબીલદાસ મહેતા અને દસમા છે કેશુભાઈ પટેલ, બરાબર. તો આ રીતના એમના વિશે સેન્ટેન્સ લખેલા છે. ત્યાર પછી આપણે આવે છે 11મા અને 12મા મુખ્યમંત્રી. 11મા મુખ્યમંત્રી છે સુરેશ મહેતા અને 12મા મુખ્યમંત્રી છે શંકરસિંહ વાઘેલા. તો અહીંયા એમના વિશે સેન્ટેન્સ લખેલા છે. ત્યાર પછી આવે છે 13મા મુખ્યમંત્રી છે દિલીપ પરીખ, તો એમના વિશે પણ સેન્ટેન્સ અહીંયા લખેલું છે. ત્યાર પછી 14મા મુખ્યમંત્રી મોસ્ટ પોપ્યુલર નરેન્દ્ર દામોદર દાસ મોદી, બરાબર છે, એમનો અહીંયા સમયગાળો અને એમના વિશે વાક્ય લખેલા છે. ત્યાર પછી 15મા મુખ્યમંત્રી છે આનંદીબેન પટેલ, નરેન્દ્રભાઈ છે વડાપ્રધાન બન્યા ત્યાર પછી આપણા ગુજરાતના મુખ્યમંત્રી બનેલા છે આનંદીબેન પટેલ. તો એના વિશે આપણે અહીંયા લખેલું છે, એનો સમયગાળો અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે 16મા મુખ્યમંત્રી આ રીતનું લખવાનું હતું આનંદીબેન પટેલનું 15મું. ત્યાર પછી 16મા મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, બરાબર. આ 16 મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી છે,
એ 2021 કાર્યકાળ પૂર્ણ થયેલ છે. ત્યાર પછી આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, 17મા મુખ્યમંત્રી બનેલા છે. તો આ રીતનું તમે દરેક મુખ્યમંત્રી વિશે લખી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો એક્ટિવિટી 6 આવે છે. એરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ પ્રોપર ઓર્ડર, બરાબર છે. તમારે વાક્ય છે એને ગોઠવવાના છે, ઘટના અને પાત્રની લાક્ષણિકતાના આધારે તમારે વાક્યને ગોઠવવાના છે. ત્યાર પછી 7મી એક્ટિવિટી છે, રાઇટ ઓપ્શન ધ ફોર ધ ગીવન ક્વેશ્ચન. તો અહીંયા તમારે રાઇટ ઓપ્શન ફોર ગીવન ક્વેશ્ચન, તો પ્રશ્નના આધારે તમારે ઓપ્શન બનાવવાના છે. હુ ઇઝ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન યોર ક્લાસ, તો તમારા ક્લાસમાં જે ઊંચામાં ઊંચો વિદ્યાર્થી હોય એમાં 4 નામ લખવાના છે. એમાંથી જે ઊંચો હોય એ સિલેક્ટ એ છે, બી, સી અને ડી, 4 ઓપ્શન દેવાના છે. પછી એમાંથી જે ઊંચો હોય એ ઓપ્શન એ એમાં આવશે. તો તમારે પ્રશ્નના આધારે 4 ઓપ્શન બનાવવાના છે. ત્યાર પછી વિચ ઇઝ લાર્જેસ્ટ ડેઝર્ટ ઓફ ઇન્ડિયા, તો ભારતનું સૌથી મોટું રણ છે કયું છે, તો એમાં 4 ઓપ્શન મૂકવાના છે. હુ ઇઝ નો એઝ ધ શિપ ઓફ ડેઝર્ટ, તો કે ઊંટનું જહાજ એટલે જેને આપણે વહાણ કહીએ છીએ કોણ છે, લાયન, કેમલ, ટાઈગર, આ રીતના આપણે ઓપ્શન આપણને, તો એમાંથી ઓપ્શન છે કેમલ. તો તમારે ફક્ત આન્સરના આધારે ઓપ્શન બનાવવાના છે. તો અહીંયા તમે 4થો પ્રશ્ન છે, બરાબર, હુ ઇઝ ફાસ્ટેસ્ટ રનર ઇન યોર સ્કૂલ, હુ વોઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, તો નીચેના ઓપ્શન લખવાના છે. આ રીતના તમે લખી શકો છો. ત્યાર પછી 7B છે એક્ટિવિટી, તો અહીંયા પ્રશ્ન બનાવવાના છે, બરાબર. ફ્રેમ ધ ક્વેશ્ચન ફોર ગીવન ઓપ્શન, જે તમને ઓપ્શન આપ્યા છે એના આધારે તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો એ રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ ને કર્ણાટક, આ 4 ઓપ્શન આપ્યા છે. તો આપણે પ્રશ્ન શું બને, તો કે વિચ સ્ટેટ ઇઝ ફેમસ ફોર ટેમ્પલ એન્ડ હિસ્ટોરિકલ, બરાબર, પ્લેસ. તો અહીંયા ઐતિહાસિક સ્થળો અને મંદિરનો રાજ્ય કયું છે, તો આ 4માંથી કયું આવશે એ લખવાનું છે. તો આ રીતના મિત્રો તમારે અહીંયા ઓપ્શનના આધારે પ્રશ્ન બનાવવાના છે. તો અહીંયા બીજો પ્રશ્ન છે, એમાં ઓપ્શન આપ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, એફિલ ટાવર, તાજમહેલ. તો અહીંયા વિચ ઇઝ ધ બેસ્ટ ઇન ગુજરાત, બરાબર છે. તો એના આધારે આ રીતના ઓપ્શનના આધારે મિત્રો અહીંયા કેટલા પ્રશ્ન બનાવવાના છે, 7 પ્રશ્ન બનાવવાના છે. તમે જોઈ શકો છો એ મુજબ 7 બનશે આ રીતના. આ 7 પ્રશ્ન બનેલા છે. ત્યાર પછી 8મી એક્ટિવિટી જોઈએ, તો એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન, બરાબર, અહીંયા શબ્દને ગોઠવવાના છે જેને આપણે કક્કાવરીનો ક્રમ કહીએ છીએ ABCD મુજબ. અરાઉન્ડ, એરેન્જ, એસ્ટ્રોમેન્ટ, બાસ્કેટ, કાર્પેટ, કોમ્પ્યુટર, બરાબર. તો આ રીતના તમારે ગોઠવવાના છે ABCD મુજબ જેને આપણે કહીએ. તો આ 8મી એક્ટિવિટી હતી. ત્યાર પછી મિત્રો 9મી એક્ટિવિટી આવે છે. તો અહીંયા QR કોડ છે એને સ્કેન કરવાનો છે. આ QR કોડ સ્કેન કરશો એટલે એક મિત્રો તમારે યુટ્યુબનો એક વિડીયો ચાલુ થશે, બરાબર, જે આપણે ગાંધીનગરથી જે પ્રસારિત થાય છે એમાં જે પ્રવૃત્તિ આપેલી છે એના આધારે તમારા મિત્રો પ્રશ્ન લખવાના છે. અને આપણા યુનિટનું નામ પણ એવું જ છે, Q4 Question. તો આ QR કોડ તમે સ્કેન કરો એટલે તમને Q4 Question. તો મિત્રો અહીંયા જે આપણને જે પ્રશ્ન પૂછ્યા છે 5 પ્રશ્ન, QR કોડ સ્કેન કરો એટલે તમને આની સામે એક વિડીયો આવશે. એ વિડીયો જોઈને પછી તમારા પ્રશ્નના જવાબ લખવાના છે. તો એ પ્રશ્નનો જવાબ અહીંયા આપ્યા છે, હાઉ મેની ગ્રુપ્સ આર ધેર, ધેર આર 4 ગ્રુપ્સ, બરાબર. હાઉ મેની પોઈન્ટ ડુ ધ પાર્ટિસિપેન્ટ ગેટ ફોર કરેક્ટ આન્સર, તો 10 પોઈન્ટ મળે છે. તો આ રીતના મિત્રો તમે પ્રશ્નના જવાબ લખી શકો છો. તો મિત્રો આ હતું આપણું ધોરણ 8નું વિષય ઇંગ્લિશનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ઉપર
ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને બીજું મિત્રો, કે તમારે સ્વઅધ્યયન પોથીના દરેક ચેપ્ટરની PDF ફાઇલ જોતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એના દ્વારા તમે ગ્રુપ જોઈન કરી અને તમે PDF ફાઇલ મેળવી શકો છો.